ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજારૂપે શરૂ થયેલો અન્નકૂટ ઉત્સવ આજે પાંચ હજાર વર્ષ પછી પણ ભારત ભારતીય પરંપરા પર એક વિશિષ્ટ સ્મૃતિ કરાવે છે એ જ રીતે બીએપીએસ સ્વામી સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભક્તિ પરંપરાનો મહિમા સમગ્ર વિશ્વમાં વિસ્તાર્યો છે દર વર્ષે રાજકોટ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ યોજાતો હતો જેમાં આ વર્ષે રાજકોટ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે ભારતીય હિન્દુ પરંપરા અનુસાર ત્રણ હજાર સોમવાર તેમજ મંગળવારના રોજ સવારે દસ થી રાત્રેના ના નવ વાગ્યા સુધી યોજાશે ત્યારે અનુકૂટ ઉત્સવની પૂર્વ સંધ્યા એટલે કે દીપોત્સવના પાવન પર્વ તારીખ બાર નવેમ્બર બે હાજર ત્રેવીસના સવારે સાડા આઠ થી અગિયાર દરમિયાન પૂજ્ય સંતો દ્વારા વૈદિક ચોપડા પૂજન લક્ષ્મી પૂજન યોજાશે રાજકોટ શહેરના દરેક વેપારીઓને ચોપડા લઈને ચોપડા પૂજન લક્ષ્મી પૂજનના પધારવા જાહેર અનુરોધ કરાયો છે મહા અન્નકૂટ ઉત્સવમાં જુદા જુદા સેવાના પચીસ વિભાગોમાં એક હજારથી વધુ અબાલ વૃદ્ધ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે રાજકોટ મંદિર જળ રજત જયંતિ મહોત્સવને અનુલક્ષીને સમગ્ર મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવી રહ્યું છે જેમાં લક્ષ્ય ભોજન લે અને ચોપ્સ એમ ચારેય વિભાગની કુલ ત્રણ હજાર વાનગીઓ 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 જેમાં વધુ વધુ વિવિધ મિષ્ઠાન ફરસાણની અઢીસો જેવી વધુ બેકરી વાનગીઓ બસોથી વધુ ચોકલેટ આઈસ્ક્રીમ અને કેન્ડી ત્રીસથી થી વધુ જાતના વિવિધ ફ્રૂટ તથા ડેઝર્ટની અનેકવિધ વાનગીઓ તેમજ વિવિધ બસો પ્રકારના મુખવાસ અને ડ્રાયફ્રૂટની સાથે બસો પ્રકારના શરબત જ્યુસ લસ્સી ધરાવતા આવશે આ ઉપરાંત હિન્દુ પરંપરા શૈલી પ્રમાણે અન્નકૂટ રચવામાં આવશે જેમાં પ્રથમ ગોળાકારમાં મિષ્ઠાન ગોઠવાશે દ્વિતીય ગોળાકારમાં દાળ ભાત કઠોળ વગેરે ભીની વાનગીઓ ગોઠવાશે અને મધ્યમાં રાંધેલા ચોખાનો ગોવર્ધન પર્વત રચવામાં આવશે જય સ્વામિનારાયણ રાજકોટ ખાતે આવેલ ડીએપીએસ સ્વામિનારાયણ મંદિરને આ વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે કે મંદિરનો રજત જંતિ મહોત્સવ છે વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો ને માં મંદિરની પ્રતિષ્ઠા કરી હતી છેલ્લા પચીસ વર્ષથી આ મંદિર સમાજમાં શૈક્ષણિક સામાજિક પારિવારિક અનેક પ્રકારની પ્રેરણાઓ આપતી રહી છે કુદરતી આપત્તિ હોય કે સમાજની કોઈ પણ દુર્ઘટનાઓ હોય હંમેશા મંદિર સમાજના પડખે રહ્યું છે અને સર્વજીવ હિતાવહનું કાર્ય છેલ્લા પચીસ વર્ષથી આ મંદિરે કર્યું છે રાજકોટના અબાલ વૃદ્ધ સૌ કોઈને મંદિર માટે અનેરો આદર છે પ્રેમ છે લાગણી છે શ્રદ્ધા છે ત્યારે સૌ સાથે મળીને આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે બાર તારીખે દીપાવલી મહોત્સવ છે વિશિષ્ટ ચોપડા પૂજનની ઉજવણી થશે તેર અને ચૌદ તારીખ દરમિયાન મહા અંકુટનું આયોજન કરવામાં આવેલું છે જેવા અંકુટ લંડન શિકાગો એટલાન્ટા જેવા મહાનગરોમાં ઉજવાયા છે એવા અંકુટ આ વખતે રાજકોટને આંગણે ઉજવાવાનો છે એમાં પણ આ વખતનો અંકુટ વિશિષ્ટ અંકુટ છે સમગ્ર મંદિર અંકુટમય બની જશે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી શરૂ કરીને પોડિયમ ઘુમ્મટ ઠાકોજી સમક્ષ બધે જ વિવિધ મીઠાઈઓનું આયોજન ગોઠવવામાં આવશે ફરસાણ ગોઠવવામાં આવશે એ પણ વિવિધ આકારો સનાતન હિન્દુ સંસ્કૃતિના વિવિધ પ્રતીકો જેમાં શંખ છે દીવો છે આરતી છે નગારું છે ઘંટ છે યજ્ઞકુંડ છે આવા વિવિધ આકારો ફાઈબર પ્લાય વિવિધ માધ્યમોથી ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસોથી એવા સંતોને કાર્યકર્તાઓ ડેકોરેશનની તૈયારીઓ કરી રહ્યા છે મંદિરમાં આ જે આકારો બનાવવામાં આવશે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અને સાથે સાથે હિન્દુ સંસ્કૃતિના અને ભારતીય પ્રતિક પ્રતીકેવા મોરની અંદર પણ વિશિષ્ટ વાનગીઓની ગોઠવણ કરવામાં આવશે આ વખતે જે અંકુટ છે એ અંકુટની અંદર 450 જેટલા મિષ્ટાન છે 350 જેટલા ફરસાણ છે ભીના મિષ્ટાન સો જેટલા છે ભીના ફરસાણ બસો જેટલા ભીના ફરસાણ છે ભીની વાનગીઓ ચારસો ને પંચાણું જેટલી છે બેકરીની ચારસો આઈટમ છે સાથે સાથે આઈસ્ક્રીમ કેન્ડી એકસો ચાલીસ છે બસો પ્રકારના તો મુખવાસ છે ડ્રાય ફ્રૂટ ફ્રૂટ વગેરે એંસી જાતના અને જ્યુસ શરબત મિલ્કશેક સૂપ વગેરે ને પંચાવન પ્રકારના કુલ ત્રણ હજાર પ્રકારની શાકાહારી વાનગીઓનો મહા અંકુટ રાજકોટની આંગણે પ્રથમ વાર યોજાવા માટે જઈ રહ્યો છે છેલ્લા વીસ દિવસથી થી બાવીસ સંતો અને બે હજાર